પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મુંબઈથી હાવડા વાયા વાપી વલસાડ નવી હોળી સ્પેશિયલ ટ્રેન શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ. બંગાળી સમાજના આવતા નવા વર્ષની ભેટ સ્વરૂપે પશ્ચિમ રેલવે ટ્રેનના સ્વરૂપે મળેલ ટ્રેનનું નવું નજરાણું કે ભેટ ચોક્કસ કહી શકાય. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે તરફથી તારીખ 27 માર્ચ 2024 રોજ હોળી સ્પેશિયલ ટ્રેન નંબર 08844 અથવા 08843 મુંબઈથી વાયા વાપી વલસાડ હાવડા સુધી નવી ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ હોળી સ્પેશિયલ ટ્રેને મુંબઈથી ઉપરોક્ત જણાવેલ તારીખે રૂટ મુજબ પ્રયાણ કર્યું હતું. આ ટ્રેને વાપી અને વલસાડ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ જાહેર કરવામાં આવતા બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ બંગાળી સમાજ માટે ઐતિહાસિક દિવસની લાગણી અનુભવતા હતા અને આ દિવસને સૌ કોઈ ખુશી સાથે મનાવ્યો હતો. મુંબઈથી હાવડા વાયા વાપી વલસાડ નવી હોળી સ્પેશિયલ ટ્રેન વાપી અને વલસાડ પ્લેટફોર્મ ઉપર આગમન સમયે બંગાળી સમાજના અગ્રણી મહાનુભાવ અને અગ્રણી મહિલાઓ દ્વારા બંગાળના પરંપરાગત પોશાકમાં એટલે કે સફેદ અને લાલ રંગની સાડીનો ખાસ પહેરવેશ ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈથી હાવડા વાયા વાપી વલસાડ નવી હોળી સ્પેશિયલ ટ્રેન વાપી અને વલસાડ રેલવે સ્ટેશન ઉપર આગમન સમયે બંગાળી સમાજના તમામ લોકો માટે આ શુભ કાર્ય ગણાવ્યું હતું અને બંગાળી સંસ્કૃતિ અને પરંપરા મુજબ શંખનાદ સાથે ચંદન તિલક કરીને ટ્રેન ચાલક એટલે કે લોકો પાયલોટનું ભવ્ય સ્વાગત અને વધામણા કરીને બંગાળી સમાજની સંસ્કૃતિને કાયમ રાખી હતી. આ ટ્રેનના આગમન સમયે વધામણા કરવા વલસાડના બંગાળી સમાજના ડીકે ભટ્ટાચાર્યજી, માનનીય દત્તાજી જે પોતે રેલવે વિભાગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેમના પત્ની સુનિતાજી બંગાળી સંસ્કૃતિના ભાગરૂપે બંગાળી પહેરવેશમાં તેઓ હાજર રહ્યા હતા અને સાથે સાથે બંગાળી સમાજના છાયા ભટ્ટાચાર્યજી સાથે શ્રીમતી પીના કોલે, સીમા ભટ્ટાચાર્ય, નવતમ ભટ્ટાચાર્ય, શ્રીમતી શિખ્યા ગોસ્વામી, શ્રી માયતીજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ઉમરગામ, વાપી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં બંગાળી લોકોએ આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી છે. ત્યારે વાપી અને વલસાડના બંગાળી લોકો લાંબા સમયથી હાવડા તરફથી સીધી ટ્રેનની માંગ પણ કરી હતી. આ ટ્રેન નંબર 08844ને બંગાળી સમાજના લોકો તરફથી આવનારા સમયમાં આ હોળી સ્પેશિયલ ટ્રેન નિયમિત શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે અને આ ટ્રેન શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ટ્રેન શરૂ થતાં મહારાષ્ટ્ર વાયા ગુજરાત થઈ હાવડા સુધી એમ 3 રાજ્યોના લોકોને નિયમિત સીધો વેપાર રોજગાર મળશે અને દેશની અર્થવ્યવસ્થાને વધુ દ્રઢ અને મજબૂત કરવાની સકારાત્મક અને સંપૂર્ણ તક પણ ચોક્કસ કહી શકાય.